નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તરાખંડમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 લોકોના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લવાયા. દહેરાદૂનથી એરફોર્સના ખાતે વિમાન દ્વારા મૃતકોના દેહ રાજકોટ એરપોર્ટ ખાતે લવાયા હતા, જેમાં હવે આવતીકાલે તમામ મૃતકોના અગ્નિ સંસ્કાર કરાશે. સુરતમાં નવરાત્રિમાં ખાનગી શાળાઓ ચાલુ રહેશે. સ્વનિર્ભર 400 શાળાના સંચાલકોએ આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણયને ઉપરવટ જઈને આ નિર્ણય લેવાયો છે. શાળા સંચાલકોએ જણાવ્યું કે સરકાર જે પગલાં લે તે તેમને મંજૂર છે. રાજ્યમાં ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, જેમાં જિલ્લા પંચાયતની 2, તાલુકા પંચાયતની 33 અને નગરપાલિકાની 11 ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની 2 બેઠક માટે 4 ઉમેદવાર મેદાને છે, તો નગરપાલિકા ચૂંટણીમાં 11 બેઠકો માટે 26 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 33 બેઠકો માટે 75 ઉમેદવારો મેદાને છે. તાલુકા પંચાયતની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 7 બેઠકો પર હાઈકોર્ટના મનાઈ હુકમના કારણે ચૂંટણી નહીં યોજાય, જ્યારે 4 બેઠકો પર હજી સુધી કોઈ ઉમેદવાર જ નોંધાયા નથી. કચ્છમાં આવેલા ટીકરના નાના રણમાં પદયાત્રીઓ ફસાયા. આડેસરથી ચોટીલા જતા રસ્તામાં રણમાં ફસાયા ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક અધિકારીઓ ગામના લોકોને જાણ કરતા મદદ માટે રવાના થયા છે. સુરતના ડિંડોલી વિસ્તારની એક સોસાયટીમાં પીએસઆઈ લિંબાચિયા રંગરેલિયા મનાવતા ઝડપાયા. સ્થાનિકોએ પીએસઆઈ લિંબાચિયા અંગેની જાણ ડિંડોલી પોલીસને કરાતા પોલીસ સોસાયટીમાં પહોંચી હતી. પોલીસને જોતા જ પીએસઆઈએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જોકે પોલીસે પીએસઆઈને બચાવવા સ્થાનિકો પર જ લાઠીચાર્જ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના મોબાઈલમાંથી તમામ વિડીયો પણ પોલીસે ડિલીટ કરાવ્યા. ડિંડોલી પોલીસ પીએસઆઈને પોલીસ મથકે લઈ ગઈ અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની કેડિલા ગ્રુપના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા બેદી વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા પારિવારિક ઝઘડામાં અંતે બંને છૂટાછેડા માટે અરજી કરી છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ મુજબ બંને અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. સંઘ પ્રદેશ દાદાનગર હવેલીમાં ભાજપના અગ્રણી નેતા ફતેહસિંહ ચૌહાણને પોલીસે અટકાયત કરી. અચાનક અટકાયતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. અટકાયતને લઈને હાલ પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ જમીનના વિવાદમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોય એવી ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે ફતેહસિંહ ચૌહાણનું પ્રદેશ રાજકારણમાં મોટું નામ છે. રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલાની ઘટના ભાજપ પ્રદેશ મહામંત્રીએ ઉખોડી કાઢી અને આ હુમલાની ઘટનાને ગુજરાતની શાંતિ દોહળવાના પ્રયાસ રૂપે ગણાવાઈ રહી છે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયનો વિવાદ સામે આવ્યો. પૂજ્ય ઇન્દિરા બેટીજી સ્થાપિત વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે, જેમાં જૂના ટ્રસ્ટી અને ઇન્દિરા બેટીજીની સેવિકા વચ્ચે ખેંચતાણ છે. 200 કરોડની જમીન તેમજ મંદિર પછાવી પાડવાનો આરોપ લગાવાયો છે, જેને લઈને કડવા સત્યના નામે મામલો સોશિયલ મીડિયા પર લઈ જવાયો હતો. પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલના બાસ્કામાં બંધ પાડવામાં આવ્યો. પંડિત દીનદયાળ યોજના હેઠળ ચાલતી સસ્તા અનાજ દુકાનનો પરવાનો ગામ બહારની મંડળીને આપતા વિરોધ કરવામાં આવ્યો. ગામના વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ગામ લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા અને પ્રાંત અધિકારીને ગામની મંડળીને જ પરવાનો આપવા રજૂઆત કરી હતી. મહેસાણાના બહુચરાજીમાં આવેલી ઉમિયાવાડીમાં ઉત્તર ગુજરાતની તમામ નગરપાલિકાનો અભ્યાસ વર્ગ યોજાશે. અભ્યાસ વર્ગમાં ડેપ્યુટી સીએમ ભીખુ દલસાણીયા, જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહેશે. ગાંધીનગરમાં તલાટીનું મહામંડળનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. તલાટીએ ધરણા કરી સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. પગાર બઢતી સહિત વિવિધ મુદ્દે તલાટીઓ માસ સીએલ પર છે, તો અગાઉ 11,800 તલાટીઓ માસ સીએલમાં જોડાયા હતા. કોરિયાથી આવેલા મેટ્રો રેલના કોચને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યું છે, જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપરલ પાર્કના 6.50 કિલોમીટરના રૂટ પર ટ્રાયલ રન કરાશે. માત્ર એટલું જ નહીં, વર્ષ 2020 સુધીમાં અમદાવાદમાં સંપૂર્ણ મેટ્રો ટ્રેન ચાલતી થઈ જશે. સિંહોને બચાવવા માટે અમેરિકામાંથી મંગાવવામાં આવેલી ખાસ વેક્સિન જામવાળા સેન્ટર ખાતે પહોંચી
શકરબાગથી વેક્સિન દવા જામવાળા ખાતે લાવવામાં આવી હતી. ખાસ નિષ્ણાતોની મદદથી આ વેક્સિન સીને લગાવવામાં આવશે. વેક્સિનના -16 ડિગ્રીના તાપમાનમાં રાખવામાં આવશે. વેક્સિન જામવાળા કેર સેન્ટર ખાતે પહોંચી ત્યારે ત્યાં હાજર વન અધિકારીઓ મીડિયા કર્મીઓને ખૂબ દોડાવ્યા હતા. મીડિયાના લોકોએ રસીના ફૂટેજ લેવા માટે પ્રયત્ન કર્યો તો તેમને અટકાવવામાં આવ્યા હતા. રસીની ગાડીને મીડિયા દૂર કરવા માટે ગોળ ગોળ ફેરવવામાં આવી અને મીડિયા કર્મીને ચૂપચાપ બેસી રહેવાનો આદેશ કરી દીધો હતો. ગીરમાં 23 સિંહના મોત બાદ જીવિત રહેલા સિંહના સેમ્પલ અલગ અલગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. હાલ જામવાળામાં 33 સિંહ રાખવામાં આવ્યા છે, જ્યારે 80ઓમાં વાયરસની એવી કોઈ પણ પ્રકારની અસર જોવા મળી રહી નથી તેવો અધિકારીઓ દ્વારા દાવો કરાઈ રહ્યો છે. ગીરના સિંહોના થઈ રહેલા મોત અંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. પત્રમાં સિંહોના થઈ રહેલા મોત અંગે ચિંતા વ્યક્ત કરી અને સિંહોની સુરક્ષા વધારવામાં આવે સાથે જ તેમણે યોગ્ય સારવાર મળે તેવી માંગ કરી છે. મિતીયાળા અભયારણ્યમાં 8 સિંહ ગાયબ છે, જ્યારે માત્ર 2 જ સિંહણ સામે આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. 2 સિંહણ જ અભયારણ્ય આસપાસ લોકેશનમાં હોવાની જાણકારી અપાઈ હતી. સોસિરિયા અને માંડનકુવા પાસે જાણકારી અપાઈ હતી. ગીર સોમનાથના જામવાળા ખાતે હાલ સારવાર હેઠળ 33 સિંહોને રખાયા છે. સૌથી ચોંકાવનાર બાબત એ સામે આવી છે કે જામવાળા એનિમલ કેર સેન્ટરમાં માત્ર 5 સિંહોને રાખવાની જ કેપેસિટી છે, છતાં તેમાં 33 સિંહોને કેદ કરી રખાયા છે. 23 સિંહોના મોત મામલે હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે વડાપ્રધાન મોદીને આ મામલે એક પત્ર પણ લખ્યો, જેમાં તેમણે સિંહોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પત્રમાં જણાવ્યું હતું કે આ સિંહોને બચાવવા સરકાર તાત્કાલિક પગલાં લે. ધારીના દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત થયા બાદ અમેરિકાથી વેક્સિન મંગાવવામાં આવી હતી. આજથી સિંહોને રસીકરણ કરવામાં આવશે. નિષ્ણાત વેટરનરી ટીમ નક્કી કરશે કે કયા સિંહને વેક્સિન આપી. આ વેક્સિન સકરબાગ ઝૂમાં આવી પહોંચી છે. વેક્સિનનો જથ્થો ઝૂમાં સ્ટોરમાં કરવામાં આવ્યો છે. સુરતમાં બોમ્બે માર્કેટના સિદ્ધિવિનાયકમાં એમ્બ્રોઇડરીનું મશીન ઉતારતા સમયે જેસીબી મશીન ઊંધું વળી ગયું હતું. જેસીબી મશીન ઊંધું વળી જતા એમ્બ્રોઇડરીનું મશીન 3જા માળેથી નીચે પટકાયું હતું. મશીન 3જા માળેથી નીચે પટકાતા નીચે ઉભેલી એક કાર અને 3 વાહનોનો કચરઘાંડ નીકળી ગયો હતો. અમદાવાદના લીમડા 4 રસ્તા પાસે એક આઈસર ચાલકે મોપેડ અને બાઇકને અડફેટે લીધા. અકસ્માતમાં રાજન નામના 21 વર્ષના યુવકનું મોત થયું છે. આ દુર્ઘટનાથી આસપાસના લોકોમાં રોષ ફેલાયો હતો અને સ્થાનિકોએ આઈસર ચાલકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેક.
તાપીના કરાયા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના બે ઓરડાની છત તૂટી આ બંને ઓરડા છેલ્લા કેટલાક સમયથી બંધ હતા અને જર્જરિત હાલતમાં હતા. જ્યાં છત પડી હતી તેના બાજુના ઓરડામાં બાળકો અભ્યાસ કરતા હતા. બાળકોનો બચાવ થયો છે, કોઈ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી. ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ટેમ્પો ખીણમાં પડતા 9 લોકોના મોત થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. મહિલા રાજકોટની વતની હોવાની વાત સામે આવી છે. મૃતકોના પરિવારની વહારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા. વિજય રૂપાણીએ ઉત્તરાખંડના તંત્ર સાથે વાતચીત કરી હતી. મૃતદેહને હેલિકોપ્ટર મારફતે લાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી તમામ મૃતકના પરિવારજનોને સહાય કરવામાં આવશે. અમરેલીના બાબરામાં આવેલા નીલવાડા ગામ પાસે છોટા હાથીએ પલટી મારતા 25-30 રત્ન કલાકારોને ઇજા થઈ. છોટા હાથી ગાડીમાં બેસીને રત્ન કલાકારો જસદણ તરફ કામ કરવા જઈ રહ્યા હતા. અકસ્માત થતા તમામ કારીગરોને નાની મોટી ઇજાઓ થઈ છે. 14 કારીગરોને બાબરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, જ્યારે અન્ય કારીગરોને જસદણ લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદના દાણી લીમડા 4 રસ્તા પર આઈશરે એક્ટિવા લઈ જતા 21 વર્ષના યુવાનને કચડ્યો હોવાની ઘટના સામે આવી હતી. ભોલાભાઈ પાર્ક પાસેના રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનનું અકસ્માતમાં ઘટના પર જ મોત થયું હતું, જેને પગલે આઈશર ચાલકને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો હતો. સુરતના ચટા બજાર વિસ્તારમાં રમકડાની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. 12 ફાયર ટેન્કરોએ 3 કલાકની જમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. પરપ્રાંતિય પર હુમલા અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સુરતના બે, હિંમતનગરના એક કેસમાં જલ્દી સજા મળશે. એક મહિનામાં જ સજા આપવાની નીતિન પટેલે ખાતરી આપી છે. રાજ્ય સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખીને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલા મામલે કહ્યું કે એક વ્યક્તિ ગુનેગાર હોય, આખી જ્ઞાતિ ન હોય, ગુનેગારને ફાંસીની સજા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર તેમના પર આરોપ લગાવ્યો કે તેમણે કહ્યું કમનસીબે કોંગ્રેસ સાથે જોડાયેલા નેતા આંદોલન કરી રહ્યા છે. પરપ્રાંતિયો પર થયેલા હુમલાને લઈને જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. મહેસાણાના બહુચરાજીની મુલાકાતે પહોંચેલા જીતુભાઈએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ જાતિવાદ અને પ્રાંતવાદ ફેલાવી રહી છે. હજી સુધી કોંગ્રેસે ઘટના વિરોધમાં કોઈ નિવેદન આપ્યું નથી. પાટણના મીરા દરવાજા વિસ્તારમાં રહેતા 300થી વધુ પરપ્રાંતિય પરિવારો વતન તરફ જોવા નીકળ્યા તો પોલીસ અધિક્ષક દ્વારા પરપ્રાંતિય લોકોની સુરક્ષા, તેમના નિવાસ સ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. હાલમાં માત્ર ગણતરી કરી શકાય તેટલા જ પરિવારો પાટણમાં જોવા મળી રહ્યા છે. શામળાજીના ડિજિટલ ચેકપોસ્ટમાં મેમો વગર ઓવરલોડેડ ટ્રક ચેકપોસ્ટ પસાર કરવામાં આવ્યો હોવાનું વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. વજન કર્યા વિના ટ્રક પસાર થયા હોવાની શામળાજી પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રતનપુર ચોકડી પાસેથી આ ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. સો ટન વજન ભરવાની ક્ષમતા હોવા છતાં ટ્રકમાં 22 ટન માલ ભરેલ હોવાથી ઓવરલોડેડ ટ્રકને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી અને ટ્રક ડ્રાઈવરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ચેકપોસ્ટ પરથી પસાર થવા માટે મુકેશ નામના વ્યક્તિને 800 રૂપિયા આપ્યા હોવાની ડ્રાઈવરે કબૂલાત કરી છે. મોરબી જિલ્લા પાસ કન્વીનર મનોજ પનારાએ ઘનશ્યામ જાકાસણીયા સામે ફરિયાદ નોંધાવી છે. ઘનશ્યામ જાકાસણીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશને મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ એસઓજીએ 8 કિલોનો ગાંજા સાથે 3 આરોપીની ધરપકડ કરી છે તો રાજેન્દ્ર પાર્ક સોસાયટી પાસેથી એસઓજીએ ગાંજાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. સુરતમાં આવેલા કાપોદ્રામાં 3 બાળકીને અડપલા કરતા હોવાનો આરોપ શિક્ષક પર લગાવવામાં આવ્યો છે, ત્યારે આ મામલે પોલીસે શિક્ષકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. સુરતમાં આવેલા ઉધના વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો. મરનારની હત્યા તેના દીકરાએ જ કરી હોવાનું સામે આવ્યું, ત્યારે આ મામલે પોલીસે દીકરા સહિત 2 અન્ય તેના મિત્રોની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક્સપ્રેસ હોટલના કર્મચારી પાસે છે હોટેલના લગેજમાંથી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ સાથે કર્મચારીને ઝડપીને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં બાપુનગરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં પૂર્વ પ્રેમિકાનો રોલ હોવાનું સામે આવ્યું. પોલીસે કોન્સ્ટેબલની પ્રેમિકાની ધરપકડ કરી છે, તેમજ અન્ય ત્રણ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. બે મિત્રો વચ્ચે પ્રેમિકા બાબતે તકરાર થઈ હતી. નડિયાદ શહેરમાં અંદાજિત 12 લાખના દાગીનાની લૂંટની ઘટના સામે આવી. નાના કુંભના થરોડ પર બાલાજી સુથારી પાસે ઘટના બની હતી, જેમાં બે મહિલાઓ જ્યારે બેંકમાંથી પરત થઈ રહી હતી ત્યારે ઘટના બની હતી. બે જણા શખ્સો હુમલો કરીને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા. ઘટનાને પગલે નડિયાદ પોલીસ અને એમએલએ સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટનાને પગલે ખેડા પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને સઘન તપાસ હાથ ધરી. સુરતના ઇમરા વિસ્તારમાં આવેલી લોક ભારતી શાળામાં અભ્યાસ કરતા 12મા ધોરણના વિદ્યાર્થી પર હુમલો કરાયો. પૂર્વ વિદ્યાર્થી સહિત 4 લોકો પર આ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો. શાળા શરૂ થાય તે પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં આશીષ જગતપાલ નામનો વિદ્યાર્થી જાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે. અમદાવાદમાં કરોડોનો બિટકોઈન મામલે નલિન કોટડિયાના જામીન અંગેની સુનાવણી પૂર્ણ થઈ. જે મામલે ચુકાદો અનામત રખાયો છે. કોટડિયાને જામીન આપવા પર સરકારી પક્ષોએ વિરોધ કર્યો હતો, તો સરકારી વકીલે માહિતી આપી હતી કે ગુનાહિત કાવતરામાં હાથ હોવાની શક્યતા જણાઈ હતી. પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પાટણના મીરા દરવાજા વિસ્તારમાં પરપ્રાંતિયના 30 પરિવાર વસવાટ કરતા હોય પોલીસ સુરક્ષા અપાઈ છે. પોલીસને બનાવ ન બને તેવા હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટના જેતપુરમાંથી ચરસ ઝડપાયો હતો. જેતપુરના નવાગઢ આંકડા ધારમાંથી ચરસનો જથ્થો ઝડપાયો હતો. 6 લાખની કિંમતનો 625 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કરાયો. ઝડપાયેલા શખ્સનું નામ સલીમ સિદ્દીકભાઈ સમા જાહેર કરાયું છે. જાગૃત નાગરિકે આપેલી બાતમીના આધારે ચરસ ઝડપાયો હતો. સુરતમાં ફરી એકવાર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. મહિલાના ગળામાંથી સોનાની અજાણ અને આ બાઇક સવારે ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો. જોકે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદી દેના ગ્રામીણ બેંકમાં રૂપિયા 1 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરીને ગઠિયો ફરાર થઈ ગયો. પહેલા ગઠિયો બેંકમાં નજર રાખીને બેસેજ બાદમાં એકાએક બેંકના જ એક કર્મચારીની બેગ લઈને ગઠિયો ફરાર થઈ જાય છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મામલે થરાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મોલ મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ મામલે હાઈકોર્ટે આખરી ટકોર કરી છે. પાર્કિંગનો ચાર્જ દુકાનદારો પાસેથી વસૂલાતા વાત કરાઈ હતી. જીડીસીઆરના નિયમ પ્રમાણે 50% સ્પેસ જરૂરી હોય છે. વાહન માલિકો પાસેથી ફી લેવી યોગ્ય ન હોવાથી વાત હાઈકોર્ટ દ્વારા કરાઈ હતી. ઉપરાંત તેને અનુરૂપ પગલાં લેવાઈ રહ્યા હોવાની તંત્ર દ્વારા રજૂઆત કરાઈ હતી. સુરતના પીએસઆઈ ભાવેશ સોસાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. દુષ્કર્મના આરોપ બાદ પીએસઆઈ ભાવેશ ફરાર છે, તો પતિથી અલગ રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં પીએસઆઈએ લગ્ન કરવાનો ઇનકાર કરતા મહિલાએ એફઆઈઆર નોંધાવી છે. સમગ્ર મામલે ચોક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતમાં આવેલા લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પટેલ અને નગરસેવકની અમિત રાજપૂતની દાદાગીરી સામે આવી છે. મોબાઈલ ટાવરની ફરિયાદ કરવા માટે પહોંચેલા લોકો સામે દાદાગીરી કરીને ગાળાગાળી કરી હોવાનું સામે આવ્યું છે, તેમજ પોલીસ ફરિયાદ કરી દેવાની ધમકી પણ આપી હતી, જેથી ખુશ ભરેલા લોકોએ તેમના વિરુદ્ધ નારા લગાવ્યા હતા. બનાસકાંઠામાં આવેલા પાલનપુર પાલિકાના 3 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી. પીએમ આવાસ યોજનાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ નોટિસ આપવામાં આવી છે. આવાસ યોજનાના મકાનો મંજૂર થયા બાદ હપ્તા ચૂકવવામાં વહાલા દવલા નીતિ અપનાવવામાં આવતી હોતી હતી. જામનગરમાં કોંગ્રેસ મોંઘવારીના મુદ્દાને લઈને ધરણા પર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવેલા લાલ બંગલા સર્કલ પાસે ગેસ ખાતર અને પેટ્રોલના ભાવમાં થઈ રહેલા વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાવ વધારાની તમામ વસ્તુઓને ફુલહાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
વડોદરા જિલ્લામાં આવેલા ડભોઈ તાલુકામાં આવેલા ધરમપુરી ગામમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધરમપુરી ગામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા તેમજ પાણી ના મળતા ખેડૂતોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિને લઈને રોષે ભરાયેલા ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોએ ભેગા થઈને રેસકોર્સ પાસે એસજીવીસીએલની કચેરીએ રજૂઆત કરી હતી. જી ચોવીસ કલાકના અહેવાલની ફરી એકવાર અસર થઈ છે. બોટાદમાં આવેલા રાણપુર તાલુકાના સુંદરિયાણા અને જળિયા ગામ વચ્ચે આવેલી નર્મદાની મેઇન કેનાલમાં ગાબડું પડ્યું. ઘટનાની જાણ થતાં નર્મદા વિભાગે કામગીરી હાથ ધરી હતી. વડોદરામાં યુથ કોંગ્રેસ વધતા રોગચાળાને લઈને વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકરોએ મોઢે માસ્ક બાંધીને વિરોધ દર્શાવ્યો. પશ્ચિમ ઝોનના આરોગ્ય કચેરીના અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. તાંદલજા વિસ્તારમાં ડેન્ગ્યુના 200 કેસ હોવાની પણ રજૂઆત કરાઈ હતી. વડોદરાના સમા વિસ્તારની એક મહિલાનું સિઝનલ ફ્લુથી મોત થયું છે. આ મહિલાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું છે. અત્યાર સુધી વડોદરામાં સિઝનલ ફ્લુથી કુલ 5 લોકોના મોત થયા છે. શુક્રવારે સિઝનલ ફ્લુના વધુ 8 કેસો નોંધાયા છે. અને હવે નજર કરીએ કચ્છ એક્સપ્રેસ પર. કચ્છ વાગડ લાકડીયા પાંજરાપોળ દ્વારા એક શામ જીવદયા કે નામ પર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અનેક રાજકીય આગેવાનો અતિથિ વિશેષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છી રોજગાર સમાજ મુંબઈના લેખિકા કોકિલાબેન કરસનદાસ રોજગારનું બીજું પુસ્તક કોયલનો ક નું વિમોચન કરવામાં આવ્યું, ત્યારે આ પુસ્તકનું વિમોચન વસંતભાઈ, પ્રફુલ જોશી તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું. ગાંધીધામ તાલુકા પંચાયતની આંતરજાળ બેઠક માટેની પેટા ચૂંટણી માટેનું આવતીકાલે મતદાન છે, જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઈવીએમ મશીન આંતરજાળ બુથ ઉપર રવાના કરી દેવામાં આવ્યા છે. ગાંધીધામના એફસીઆઈ કોલોની અને ખોડિયારનગર રોડ વિસ્તારની ડ્રેનેજ સમસ્યા અંગે અખિલ ભારતીય સંગઠિત દ્વારા નગરપાલિકાની મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી. આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન વર્ષો જૂની હોવાથી અવારનવાર ભંગાણ પડે છે અને અસહ્ય ગંદકી ફેલાતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ગાંધીધામના ગણેશનગરમાં લાંબા સમયથી પીવાનું પાણી મળતું ન હોવાથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે અને આજે ગાંધીધામ નગરપાલિકા કચેરીમાં આ વિસ્તારની મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી. નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનિલ જોશીને આ વિસ્તારની મહિલાઓ દ્વારા પાણી ન મળતું હોવાની રજૂઆત કરી હતી. ભુજમાં આજે કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં રાજ્યપાલના હસ્તે 17 સુવર્ણચંદ્રક એનાયત કરાયા. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ હાજર રહ્યા હતા. એક તરફ શિક્ષણ મંત્રી પ્રવચન આપતા રહ્યા તો આ નેતાજી ઊંઘી રહ્યા. કચ્છના સુપ્રસિદ્ધ માતાના મઢમાં આશાપુરાના મંદિર નવરાત્રીનું આયોજન કરાયું. નવરાત્રીનું આયોજન તારીખ 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી રાખવામાં આવશે. નાના કપાયા ગામે રૂપિયા 200 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મુંદ્રા ધારાસભ્ય વીરેન્દ્રસિંહની હાજરીમાં લોકાર્પણ કરાયું. રજા આપશો. નમસ્કાર.